વાત કરીએ ઉમરપાડાના ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે અજાણ્યા ઈસમોના મૃતદેહોની. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા તેની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. જો કે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવી રહ્યું છે. આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉંચવણ ગામની સીમમાં આવેલા કબ્રસ્તાનના. અને આ જ કબ્રસ્તાનમાંથી બે અજાણ્યા યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી તેની ઓળખ પણ થઈ ગઈ છે. અને આ હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં બંને યુવાનોને દાટી દેવામાં આવ્યા હતા. કઈ રીતે આરોપીઓએ અંજામ આપ્યો હશે એ જાણવા પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી તે પણ ચોંકાવનારી છે. કેમ કે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કંઈ થયું હોય તેવું લાગે છે. કેમ ગામના સરપંચને શંકા ઉદ્ભવી જોઈ લો આ દ્રશ્ય. આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે અને ગામમાં કોઈનું મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવે દફનવિધિ માટે. પરંતુ ગઈકાલે કોઈનું મોત થયું નહોતું, છતાં કબ્રસ્તાનમાં ગેટની બાજુની કાંટાની વાડ તોડી આરોપીઓ મૃતદેહ લઈને ગયો અને ત્યારબાદ બંને લાશને કબ્રસ્તાનમાં 100 થી 200 મીટર ધસડી જઈ સામાન્ય ખાડો ખોદી બંને લાશને દફનાવી આરોપી ફરાર થઈ ગયા. અને પોતે કરેલી કરતૂત કોઈની નજર નથી પણ બન્યું ઉલટું. ગામના એક મુસ્લિમ યુવાનને શંકા જતા ગામના સરપંચને જાણ કરાઈ અને સરપંચે પોલીસને બોલાવી આખો મામલો બહાર કાઢ્યો. હું અનિલ વસાવા, સરપંચ ઉચવા ગ્રામ પંચાયત. એટલે અમે ત્યાં જઈને જોયું તો પાટા પડેલા હતા ને તાજું ખોદેલું હતું. એટલે અમને શંકાસ્પદ લાગતા અમે પી સાહેબને જાણ કરી ને એ લોકો ઘટના સ્થળે આવ્યા, મામલતદાર શ્રીને બોલાવ્યા, પછી એમને તપાસ ચાલુ કરી. ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે. જે સકમંદ ઝડપાયો છે તેની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે હત્યા કેમ કરી, કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે. પરંતુ ફરાર અફઝલ પકડાઈ ગયા પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે. હાલ તો LCB, SOG સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ગઈકાલે સવારે 7:15 આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે. એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં SDMને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી SDMની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા. આ બંને યુવાનો હતા. એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે. એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું PM કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું. પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું PM દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું. આ આધારે આજે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા 302, 342 અને 201 મુજબ દાખલ કરવામાં આવેલી છે. આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે. પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં
અને આ મર્ડરનો મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે. કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે. એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે, એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે, તે એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને, અને એની સાથે દોસ્તી હતી. આ વ્યક્તિ છે એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી ગયેલો હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે. મૃતક બિલાલ સૈયદ, મૃતક અઝરુદ્દીન કાદર શેખ અને ફરાર આરોપી અફઝલ ફરાર છે, પણ આ ત્રણેય ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને તમામની મિત્રતા જેલમાં થઈ હતી. ફરાર આરોપી અફઝલ સામે દાતા, માંગરોળ, ઉમરપાડા પોલીસ મથકે ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મૃતક બંને પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. જોકે ડબલ મર્ડરની આ ઘટનામાં અનેક કારણો પોલીસને સતાવી રહ્યા છે. પોલીસે એ દિશામાં પણ કામ કરી રહી છે. હાલ તો ડબલ મર્ડરની ઘટનામાં એક નહીં પણ અન્ય લોકોની સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં. આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલો હોવાનું જણાયેલું છે. એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યા રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે. આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે. એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે. ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે. આ જે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના પર ફરિયાદી શ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે. એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં 302 ગુનો 2007 નોંધાયેલો છે, માંગરોળમાં 399 મુજબનો 2008 નોંધાયેલો છે અને ઉમરપાડામાં 498 ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે. આ આરોપી છે એ ક્રિમિનલ એન્ટિસિડન્ટ ધરાવે છે, એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે. એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે. મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ, એ પૈકી બિલાલ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે, એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આર્મ્સ એક્ટના 2 ગુનામાં પકડાયેલો છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી, પણ ક્યાંય કોઈ પૈસાની લેતી દીતીને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે. એમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે, કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે, એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલી છે. જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે. પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.